श्री किरवणी मंडल सामरखा संचालित एचएल पटेल हाई स्कूल नो शैक्षणिक प्रवास तमे जोई रहा छो तो बाळको केटला खुशखुशाल छे। हवे आपणे आवी गया छीए मिनी अमरनाथ, तो विद्यार्थीओ केवा लाइनमां शिस्तबद्ध चाली रह्या छे ते तमे जोई रह्या छो। हवे तमे जुओ आ बाळको अमरनाथनी गुफामां प्रवेशी चूक्या छे અને દર્શન પણ કરી રહ્યા છે। ભગવાન શિવના ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। એચએલ પટેલ હાઈસ્કૂલના આ બાળકો ધીરે ધીરે ગુફામાં આગળ વધી રહ્યા છે અને દરેક શિવલિંગે પોતાનું મસ્તક નમાવી ભગવાન જોડે પ્રાર્થના કરી એમની કૃપા વરસાવે એવી વાત કરી રહ્યા છે। ધીરે ધીરે આ બાળકો ગુફામાં નમીને જો કેવી રીતે નીકળ્યા છે। આ અમરનાથની ગુફા છે, મિની અમરનાથ। સરસ મજાનું અહીંયા સર્જન કર્યું છે, તો અહીંયા ભગવાન શિવ બિરાજમાન છે। બાળકો ધીરે ધીરે અહીંયા જો તમે જોઈ રહ્યા છો ગુફા, આ ગહવર જે છે તે કેવી છે, ત્યાં નીચે પણ એક પ્રકારની અહીંયા બેઠક જોવા, બાળકો કેવા મોજ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે। હા જો આ ધોરણ 9ના વિદ્યાર્થીઓ અહીંયાથી હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। ગુફા બહુ સરસ, સ્વચ્છ, સુગળ અને એકદમ ભગવાનના ચરણથી, ભગવાનની મૂર્તિથી અહીંયા પવિત્ર થઈ રહેલી આ જગ્યા આપણે જોઈ શકીએ છીએ। આ એચએલ પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા ઘંટારો પણ કરી રહ્યા છે અને ભગવાન શિવના અનેક રૂપોના દર્શન કરી પાવન થઈ રહ્યા છે। તમે આ જોઈ રહ્યા છો કે આ ગુફા ગાંધીનગરથી થોડી દૂર મિની અમરનાથ જેને કહી શકાય, ત્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરવા આવે છે। અહીંયા આ બાળકો સાષ્ટાંગ પ્રણામ કરી દર્શન કરી રહ્યા છે અને એક બાદ એક અલગ અલગ ભગવાન શિવના રૂપ નિહાળી ધન્યતા અનુભવ કરી રહ્યા છે। મિની અમરનાથની અંદર ભગવાન શિવના અનેક રૂપ બિરાજમાન છે, અનેક શ્રદ્ધાળુઓ અહીં આવી દર્શન કરી પાવન થાય છે। તમે પણ આ જગ્યાએ જરૂર એકવાર જજો અને આ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવજો। જરૂર એકવાર ગાંધીનગરથી દૂર મહુડી હાઈવે પર આ પવિત્ર તીર્થધામ આવેલું છે અને ધીરે ધીરે અહીંયા જો તમે બાળકોની સાથે આવેલા શિક્ષકો શ્રી અમૃતભાઈ સાહેબ, દીપ્તિબેન અને તૃપ્તિબેન પણ ભગવાન શિવના દર્શન કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી આ પ્રકૃતિ દ્રશ્યને નિહાળી રહ્યા છે અને ધીરે ધીરે હવે આ બહારના જે વાતાવરણમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ જો લાઈનમાં ચાલી રહ્યા છે ભગવાન શિવ દર્શન કરી હૃદયમાં એક પ્રકારનો ઉત્સાહ વ્યાપી રહ્યો છે। આનંદ કિલ્લોલ સાથે આ બાળકો અહીંયા હાસ્યને પણ જો જુઓ, તમે જુઓ કેટલા બધા આનંદમાં છે। અમૃતભાઈ સાહેબ ખડે પગે જેને કહી શકાય એકદમ બાજ નજરે બાળકોનું ધ્યાન રાખી રહ્યા છે,